દઉં જો ચોકમાં ઘાયલ જે ગીત છે લોકગીત એમાં એક બે કડી આવે છે કે ભેહું તારી ભાલમાં ઘાયલ ભેહું તારી ભાલમાં પારુડા પંચાળમાં જોલા ખાય તો ક્યાં ભાલ પંચાળ એટલા એટલા જુદા પારુડા ને ભેહું કેમ રહી પછી કે ગાયું તારી ગોંદરે હવે હરિણું હાલાર શેરમાં આચમે એ જોવું હોય ને તો તમારે ઘેડ પંથકમાં આવવું પડે એ ગીતને જો આપણે જોવું હોય તો ભૂગોળની રીતે તો કે તો ઘેડ પંથકમાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢથી આગળ હોરઠમાં ન્યા ગાયું હોય તો વાસુરુ વઢિયારમાં જોલા ખાય એ કેવી રીતે વાસુરુ ઠેઠ વઢિયારમાં હોય કે તમારા આવો જ ખોટા ગીતો મને પછી મેં આનો ઇતિહાસ હોય તો એ મારે આપણે કહેવું છે આપણા ગીતો કોઈથી ખોટા ન હોય પછી મેં એને કીધું અને આ વાત આપને પણ કહું અમારે ઘેડ પંથકની માલિકોર મયારી ગામ મેરલાડાઓનું ગામ અને મયારીમાં બનેલી આ ઘટના છે આ લોકગીત ક્યારે લખાણો તમે સાંભળો છો વર્ષોથી સાંભળતા છો પણ આ લખાણું શું કામ એને ક્યારે લખાણું ત્રણ જ કડી મારે કેવી છે ગીતની મયારીમાં પરમાર શાખાના મેર એનો એમાં એક મેર યુવાન થઈ ગયો એનું નામ અર્જણ અર્જણીયો મેર જે આપણે ગીત ગાઈએ છીએ અર્જણિયા ઘાયલ ઈ મેર અને મેરનો આખો પરિવાર અને નાના નાના જે બાળકો હોય ભૂલકાઓ હોય ત્યારે એ પારુડા પારુ આસરું સારવા જાય એમાં જાયણી નામની મેરની દીકરી ઈ જ ગામની એ અર્જણીઓ જાયણી ભેળા પારુ આસરું સારે અને ત્યાંથી શુદ્ધ પ્રેમની વાત કરું છું એટલા માટે હો નાના નાના ભેળા રમતા ત્યાંથી એની આંખો મળી ગઈ અને ધીરે 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 મોટા થવા માંડાણા પછી થોડીક અમુક ઉંમર થઈ એટલે મર્યાદાઓ આવી જાય એટલે દીકરી પછી ગાયું ભેહું ચારવા ન જાતી પણ બન્યું એવું ઉંમર લાયક થતા અરજણિયાના મોટા ભાઈ લાખા હારે જાયણીનો હગ પણ થયો અને સંબંધ થયો અને ગોળ દાણા ખાવાના કોના અરજણિયાના મોટા ભાઈ હારે એ ખબર જાયણીને પડી એટલે જાયણીએ મનોમન શુદ્ધ પ્રેમ હતો આંખે હામી આંખ ખાલી મળે ને તો બે હેઠું જોઈ જતા હતા એવી મર્યાદા હતી પણ જાયણીએ નક્કી કરી લીધું હતું જીવનમાં લગ્ન કરું ને તો અરજણની હારે કરું નકર ન કરું એક જ જ્ઞાતિ હતા બે અને એના જ મોટા ભાઈ હારે એનો સંબંધ થયો કોના મોટા અર્જણના મોટા ભાઈ હારે જાયણીનો સંબંધ થયો એ જાયણીને ખબર પડી એટલે જાયણીએ તરત એને અર્જણને કીધું કે તારા સિવાય હું લગ્ન વિવાહ ન કરી શકું તારા મોટા ભાઈ હારે હું બીજો પુરુષ ધારી જ ન શકું અર્જણિયાને બહુ ધ્રાસકો લાગ્યો એણે એમ કીધું કે મારો મોટો ભાઈ એની હારે તમારો સંબંધ થયો એટલે તમે મારા ભાભી એટલે ભાભી એટલે મા છે કાણે કહેવાઓ હવે આવો શબ્દ ન બોલાય આપણો શુદ્ધ પ્રેમ છે જે કાંઈ છે આપણે હારે નાના હતા ત્યારે પારું આસું સારતા હતા પછી મોટા થતા ઢોર સારવા જતા ત્યાં સુધી પણ શુદ્ધ પ્રેમ છે આંખની આંખ આમી મળે ને તો આપણે હેઠું જોઈ જતા હતા એ શુદ્ધ પ્રેમ છે પણ મારા મોટા ભાઈ હારે તમારો હક પણ થયો એટલે તમે મારા મા કહેવા ભાભી એટલે મા આવી રકજક વાતો હાલી એટલે જાયણીએ કીધું કે તારા સિવાય હું લગ્ન નહીં કરી શક્યો એટલે અર્જણે નક્કી કરી લીધું કે હવે આ ગામમાં નથી રહેવું પોતાની ગાયું ભેહું છૂટા મૂકી ગોંદરે અને ત્યાંથી નીકળી ગયો અને પછી એ આખા ઘેડ પંથકના જૂનાગઢ તાબાના ગામડાઓમાં લૂંટારાઓ જે લૂંટવા આવતા કોઈ ગામડા લૂંટવા કોઈ લૂંટારાઓ એને પકડી પકડી નવાબના પોલીસને હોપવા માંડાણો અને એમાં પોતે ઘાયલ થઈ ગયો મરદ માણસ અને અંદરથી તો ઘાયલ હતો જ છ એક મહિના આવું હાલ્યું અને પછી અર્જણ છે એ પોતે એક દી વિચાર થયો વતન તો વતન છે ને એટલે પોતાના ગામમાં જાઉં પણ દિવસનું નથી જવું રાત્રે આવ્યો એ રાત્રે આવીને પોતાના ગામના પાદરમાં વડલો હતો એ વડલાને થડે બેહીને પાવો મીંડો વગાડવા મીઠડો એ જાયણી ઝૂંપડામાં હૂતીથી ખોરડેની સાંભળી ગઈ અને આવી ચાંદો છે એ બરાબર પૂનમનો છે એ ઊગીને ઉપર ચડતો આવે છે અને બેઠો બેઠો આમ પાવો વગાડતો હતો અર્જણ એમાં પડસાયો જોયો આમ જોયું એટલે જાયણી ઊભી છે પાછળ શેટી ઊભી છે અર્જણે જોયું કે તમે તો કે હા પાવો સાંભળવા આવી છું મને મારી મર્યાદાની ખબર છે મને મારી મર્યાદાની ખબર છે હું પાવો સાંભળીને વહી જઈશ પણ તારો પાવો વાગે એટલે મારે આવવું જોઈ અર્જણે કીધું કે તમે શું કામે આવું કરો છો અર્ધી રાત છે ને ત્યારે અહીંયા ન અવાય તો કે એ મને બીજું સમજાવવાનું રહેવા દે મને મારી મર્યાદાની ને મારા ધર્મની ખબર છે હું અર્જણ સિવાય બીજે વિવાહ ન કરી શકું અને ત્યારે અર્જણે કીધું કે શું કામે તો કે નહીં અર્જણ એકવાર તારી ગાયું ભેહું લઈ લે અને તું ગાયું ભેહું ચારવા જઈશ હું ભાત લઈને આવીશ અને આપણે રૂડું જીવન જીવશું તેદી અર્જણીઓ કહે છે એ હવે બની નહીં શકે મારી ગાયું ભેહું ક્યાં છે એની મને ખબર નથી જાયણીએ કીધું તને ખબર નથી મને ખબર છે અર્જણ અર્જણ પાવો વગાડી લે અને એ વખતે જાયણી અર્જણને કહે છે એટલે અર્જણે કીધું પાવો શું કામે વગાડી લો એનું શું કારણ તેદી વર્ષો પહેલાનું આપણું ગીત શું કહે છે કે ચાંદો ઉગ્યો એ જી ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં હે લેરીડા
લેરીડા હરણું આથ મીરે આલાર શેરમાં નર જણીયા એ લેરીડા લેરીડા હરણું આથ મીરે આલાર શેરમાં નર જણીયા કડી મારે આપને કેવી છે આ ગીત બહુ તમે સાંભળ્યું જ હોય છે જાણીતું છે પણ શું કામ એને ક્યારે બન્યું હે અર્જણિયા ચાંદો વીગો ચોકમાં હરણું આચમી હાલાર શેરમાં તારી ગાયું ભેહું ચારવા માંડે હું ભાત લઈને આવીશ હવે આ જે ઓલી મને પ્રશ્ન પૂછ્યો તો તમારા ગીત ખોટા હોય ઈ કડીઓ આવે હવે સાંભળજો અર્જણે શું કીધું મારી ગાયું ભેહું ક્યાં હોય એની મને ખબર નથી ત્યારે જાયણીએ કીધું મને ખબર છે તારી ભેહુંને અધરો અધર ગામમાંથી અમુક એવા માણસો હતા ને એને વેચી નાખી છે અને મેં સમાચાર કાઢ્યા છે તારી ભેહું લઈ અને ભાલમાં માણસો વેચી નાખી ગરા ગાયવા તેને દઈ દીધી ભાલમાં ભેહું અને હાકીને જાતા હતા મેં એવા સમાચાર કાઢ્યા છે કે પારું છે નહીં પંચાળ સુધી પૂગ્યા પંચાળનો ખૂણો વચ્ચે આવે પંચાળ સુધી પારૂણા પૂગ્યા ને તો પારું થાકી ગયા છે એને બેસી ગયા હાલી ન હોઈ ગયા અને તારી ભેહું છે ને ઈ ઠેઠ ભાલ સુધી ફૂગી ગઈ છે એ સમાચાર મેં કાઢ્યા છે એટલે ભેહું તારી ભાલમાં ઘાયલ ભેહું તારી ભાલમાં શું કહે છે કે ભેહું તારી એ જી ભાલમાં ઘાયલ ભેહું તારી ભાલમાં તારા પારુડા પંચાળમાં જોના કાઈ રે અરજણિયાન હવે નીકળી ગીર ગાયું અત્યારે વખણાય એમ તે દી વખણાતી છે તો વઢિયારમાંથી ત્યાં વઢિયારી ગાયું બહુ પણ ગીર ગાયું ન મળે એટલે તારી ગાયું તો અહીંયા જ છે ગાયું તો કોઈ દેવા દીધી નથી પણ વાસરુડા એ ગીર ગાયને ઉછેરવા હારું થઈ અને વેચી નાખે છે કુકે અધરો અધર અને વાસરું છે ને એના વાવડ છે કે વઢિયારમાંથી ઘરા ગાયવા તા એ લઈ ગયા હતા એટલે અહીંયા ઘેડમાં ગાયું છે અને વઢિયારમાં વાસરું છે આપણા ગીત ખોટા ન હોય કોઈ કે ગાયું તારી એ જી ગોંદરે ઘાયલ ગાયું પણ તારા વાસરું વઢિયારમાં જોલા ખાય રે અરજણિયાને હવે નીકળી અરજણ હાલતો થઈ ગયો અરજણે શું કીધું ખબર હવે આ ગામમાં મયારીમાં કોઈ દી પગ નહીં મૂકું જાણીએ છેલ્લી વાર કીધું કાં તો હું મરી જઈશ કાં તારી આરે વિવાહ કરીશ લગ્ન કરીશ મને જવાબ દેતો જા એટલે તરત કીધું કે હે જાણી તે નક્કી ક્યારે કરી લીધું તું મારી આરે જ પરણીશ અને ક્યારે અને ક્યાં કારણેથી નક્કી કર્યું એ મને કે કારણે મારે નક્કી કરી લીધું કે મારી યારે વિવાહ કરવા અને કેદી તઈ જાણી જવાબ આપે છે શુદ્ધ પ્રેમની વાત શું કહે છે કે એટલા માટે મેં ત્યારે નક્કી કર્યું તું કે જાપે તારી એ જી ઝૂંપડી ઘાયલ જાપે તારી ઝૂંપડી તો જાપે ઝૂંપડી હોય તો શું જવાબ સાંભળજો એમાં મને આવતા જાતાનો નેડો લાગ્યો ગરજણિયા આવતા રે જાતાનો નેડો લાગ્યો ગરજણિયા ચાંદો ઉગ્યો ચોકમાં ખાયલ ચાંદો ઉગ્યો ચોકમાં એ લેરીડા 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 હરણું આદમી રે હાલાર શેરમાં ગરજણિયા પણ મને બે ભજન આપી જાવ કયો કે આ ભજન ઉપર તમારે બે કલાક બોલવાનું છે અને ન બોલું તો ચારણ નહીં સાહેબ એની અમને હા એમને નીકળી નથી ગયા બીજી વાત કહું વળી તમને એમ ન લાગે કે આ વાયડે કરે આ તમારો પડકારાનો પ્રેમ બોલે છે એટલે હું આ કહું છું હા
એટલે હું કઈક શું એવી વાત નથી, પણ અમારી પાસે જે અસ્મિતા છે, જે આપણી સંસ્કૃતિની વાતો છે, એનું અમને ગૌરવ છે. મારું હું કઈક શું નહીં, પણ મારી પાસે જે વસ્તુ છે ને, એ મારા દેશનું ધન છે, એ મારા દેશની સંસ્કૃતિ છે, એનું તો ગૌરવ હોય. છેલ્લી કડી સાંભળજો. જાયણી અર્જન હાલ તો થઈ ગયો, હવે મૈયારીને ટીમે કોઈ દી પગ ન મૂકું. જાયણીએ કીધું, તું એકવાર પાછો આવી, મને ભરોસો છે, મને વિશ્વાસ છે, હું નહીં આવું. કે તું આવી સર્જન, હું રાહ જોઉં છું. આ કડીમાં મજા આવે. શું કીધું ખબર? અર્જણે કીધું, હું હવે પાછો કોઈ દી નહીં આવું. તો જાયણીએ શું કીધું? તું આવીશ. અર્જણે કીધું, આવીશ એનું કારણ શું? ત્યારે જાયણી કહે છે કે એટલા માટે તું આવીશ કે તારે ને મારે એ જી ઠીક છે, ઘાયલ તારે ને મારે ઠીક છે.